દર્શક મિત્રો, હું છું કુંતર પટિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ ટેલ્સમાં. આજે બનાવવા જઈ રહ્યા છીએ રવાના લાડુ. હવે રવાના લાડુ આમ જોવા જઈએ ને તો આપણી જે પરંપરાગત જે ગુજરાતી રેસિપીઝ છે એમાંની એક છે. પણ કહેવાય ને કે એક ટ્રેડિશનલ રેસિપી હોવાથી આની જે મેકિંગ પ્રોસેસ છે એકદમ ડિટેલ, લાંબી અને ઘણી ખરી વખત ટાયરિંગ પણ હોય છે. અને આ બધી વસ્તુ કરતા હોવા છતાં પરફેક્ટ સંદોયના અને કહેવાય ને કે જે પ્રસંગોમાં માણસ બનાવે છે એવો સ્વાદ નથી. વસ્તુને શેક્યા, તળ્યા કે ભૂખો કર્યા વગર એકદમ ઇઝી અને કહેવાય ને કે 10 મિનિટ પણ ઓછા સમયમાં, સાથે સાથે જે ઘી છે એની પણ ક્વોન્ટિટી આપણે મિનિમમ રાખીએ તો ઓછા ઘીમાં બની શકીએ. આ તમારા લાડુની રેસિપી શું છે, ડિટેલ મેકિંગ રેસિપી કઈ રીતે આપણે તેને બનાવવા કેવી રીતે, સાથે સાથે કયા કઈ ખાસ ઇન્ગ્રેડિયન્ટ છે આપણે આ રેસિપીમાં એડ કરીશું જેનાથી આપણે લાડુ છે પરફેક્ટ ગરગરા, દાણાદાર અને કહેવાય ને કે જે બહાર આપણે પ્રસંગોમાં જઈએ છીએ સંદોયની દુકાનો પર મળે છે એ કહેશે લાડુ. એ દરેક વસ્તુ જાણવા માટે આપણે સીધા પૂછીએ આપણે. એકદમ ટેસ્ટી એવા રવાના આ લાડુ બનાવવા માટે સૌથી પહેલા તો કડાઈમાં આપણે લેવાનું છે 1/4 કપ જેટલું ઘી. અને આ ઘીને આપણે થોડી વાર માટે ગરમ કરી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં લેવાનું છે 1/2 કપ જેટલો રવો, એટલે કે સૂજી. અહીંયા આપણે રવો છે અને ઘી છે બંનેનું પ્રપોર્શન છે આપણે એ 1:2, એટલે કે એકનું ડબલ લેવાનું છે. તો અહીંયા તમે કોઈ મેઝરિંગ કપ્સનો યુઝ ના કરતા હોય તો તમે કોઈ પણ બાઉલનું માપ પણ લઈ શકો છો. બાઉલની મદદથી તમે જો કરતા હોય તો લગભગ 1/2 બાઉલ જેટલું આપણે ઘી એડ કરવાનું છે. તો એની સામે 1 બાઉલ જેટલો આપણે રવો લેવાનો છે. હવે આ રવાને આપણે શેકી લેવાનો છે. તો જે રવો છે એ કંઈક આ રીતે કહેવાય ને કે 1/2 સુધી 50% જેટલો શેકાઈ જાય ત્યારબાદ આપણે તેમાં એડ કરવાના છે ડ્રાયફ્રૂટ્સ. તો ડ્રાયફ્રૂટ્સની વાત કરીએ તો મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સમાં પહેલાં તો મેલન સીડ્સ, એટલે કે જે મગજતરીના બી આવે છે, એ એડ કર્યા છે. સાથે સાથે 5 થી 6 જેટલી બદામ છે એના આ રીતે ટુકડા કરી લીધા છે. અને લાસ્ટમાં થોડા 5 થી 6 જેટલા કાજુ છે એને પણ આ રીતે નાના એવા ટુકડા કરી લીધા છે. એને આપણે આ રવામાં એડ કરી દેવાના છે અને રવાની જોડે તેને પણ આપણે ફ્રાય કરી લેવાના છે. તો આ રીતે જ્યારે આપણે રવો શેકતા હોય છે ત્યારે જ ડ્રાયફ્રૂટ્સ એડ કરવાથી ડ્રાયફ્રૂટ્સ જે છે એકદમ સારી રીતે રવા જોડે શેકાઈ પણ જાય છે. એને અલગથી આપણે રોસ્ટ કરવાની કે તળવાની જરૂર નથી રહેતી, મતલબ કે સમયની સાથે સાથે ઘીની પણ આપણે બચત કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો આપણે જે રવો એડ કરેલો છે અત્યારે ઓલમોસ્ટ શેકાવા આવી રહ્યો છે, એની મસ્ત એવી સુગંધ પણ આવી રહી છે. પણ હજુ આ રવાને પરફેક્ટલી શેકાવાને થોડી વાર છે. તો એ સ્ટેજ પર આપણે એમાં એડ કરી દેવાની છે થોડી કિશમિશ. તમે દરેક ડ્રાયફ્રૂટની ક્વોન્ટિટી તમારા ટેસ્ટના અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો. હવે તમને એવું થતું હશે કે બધા ડ્રાયફ્રૂટ્સ એડ કરીએ ત્યારે જ કિશમિશ કેમ એડ નથી કરી દીધી, તો એમાં એવું છે કે બીજા બધા ડ્રાયફ્રૂટ્સની કમ્પેરિઝનમાં જે કિશમિશ છે એને રોસ્ટ કરતાં બહુ જ ઓછો ટાઈમ લાગે છે. અને જો એને વધારે વાર તમે રોસ્ટ કરો છો તો એનો ટેસ્ટ પણ થોડો કડવો થઈ જાય છે. માટે કિશમિશ આ રીતે ઓલવેઝ લાસ્ટમાં જ એડ કરવાની છે. આ રીતે રવાની તમે કોઈ પણ રેસિપી બનાવો છો ત્યારે જે મેઇન ખાસ વસ્તુ જે ધ્યાનમાં રાખવાની હોય છે એ આ રીતના રવાને શેકવાની હોય છે. તમે જો જે રવો છે એને પરફેક્ટલી શેકશો નહીં તો જે કોઈ પણ તમે ડિશ બનાવવા જઈ રહ્યા છો એનો પરફેક્ટ ટેસ્ટ નહીં આવે. રવો એકદમ વધારે પડતો ઓવરકુક થઈ જશે, તેનો ટેસ્ટ એકદમ બગડી જશે અને જો થોડો શેકવામાં થોડો કચાશ રહી જશે તેનો ટેસ્ટ છે થોડો કાચો આવશે. અહીંયા આ લાડુને રિલેટેડ આપણે ઘણી બધી રેસિપીઝ છે આ ચેનલ પર ઓલરેડી બનાવી લીધેલી છે, જેમ કે સત્યનારાયણની કથાનો જે પ્રસાદનો શીરો હોય કે પછી પાકા કેળાનો શીરો હોય, એ દરેક રેસિપીઝના વિડીયોઝ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તમે એમાંથી પણ જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આપણો જે રવો છે એકદમ પરફેક્ટલી શેકાઈ ગયો છે, કંઈક થોડોક લાઇટ એવો પિંકિશ ટોન પણ એનો આવી ગયો છે. અને માત્ર રવો જ નહીં, સાથે સાથે આપણે જે ડ્રાયફ્રૂટ્સ એડ કરેલા છે ખાસ તો કિશમિશ અને બીજા બધા ડ્રાયફ્રૂટ્સ એ પણ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે. તો હવે આપણે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દેવાની છે. અને હવે આપણે આ લાડુના મિક્સરમાં એડ કરશું એક ખાસ ઇન્ગ્રેડિયન્ટ જે છે મિલ્ક પાવડર. તો અહીંયા આપણે એડ કરી દેવાનું છે 1 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર. આમ જોવા જઈએ ને તો મિલ્ક પાવડર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે, તમે એને સ્કીપ પણ કરી શકો છો. બટ મિલ્ક પાવડર એડ કરવાથી આજે કહેવાય ને કે હલવાનો જે આપણે જે લાડુ બનાવવા જઈ રહ્યા છીએ
જેમાં ના તો દૂધ કે માવો કોઈ પણ એવી મિલ્ક પ્રોડક્ટનો યુઝ ના કરતા હોવા છતાં એકદમ રિચ અને ક્રીમી એવો ટેસ્ટ આવશે. તો મિલ્ક પાવડરને એડ કર્યા બાદ વધુ એક ઇન્ગ્રેડિયન્ટ આપણે એડ કરશું, એ છે 1/4 કપ જેટલું કોપરું. કોપરું અત્યારે મેં ડેઝિકેટેડ કોકોનટ યુઝ કર્યો છે, મતલબ કે જે કોપરાનો ભૂકો છે તેને મેં એડ કર્યું. હવે અહીંયા કોપરાનો ભૂકો એટલે કે ડેઝિકેટેડ કોકોનટ એડ કરવાથી આપણા જે લાડુ છે એ થોડા દરદરા એવા એનો ટેક્સચર થશે, સાથે સાથે ટેસ્ટમાં પણ એક અલગ એવી ફ્લેવર આવશે. તો હવે આ બંને વસ્તુને એડ કર્યા બાદ આપણે આ લાડુનું જે મિક્સચર છે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો લાડુ માટેનું આ મિક્સચર આપણું અત્યારે એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયું છે. હવે આપણે તેને અલગથી એક બાઉલમાં કાઢી લેવાનું છે. તો લાડુ માટેના મિક્સરને અલગ એક બાઉલમાં કાઢી લીધા બાદ આપણે સેમ કઢાઈમાં એડ કરવાની છે 1/2 કપ જેટલી ખાંડ. ખાંડને એડ કર્યા બાદ ખાંડ ડૂબે એટલું એટલે કે 1/4 કપ જેટલું પાણી છે એને આપણે એડ કરી દેવાનું છે. તો અહીંયા આપણે જે જે વસ્તુઓને એડ કરેલી છે દરેક વસ્તુનું પ્રપોર્શન છે એકદમ આપણે પરફેક્ટ આવી જાય છે, મતલબ કે જે પ્રપોર્શનમાં તમે રવો એડ કરો છો એટલે કે 1/2 કપ રવો છે તેની સામે 1/2 કપ એટલે કે સેમ પ્રપોર્શનમાં ખાંડ લેવાની છે, અને જે પ્રપોર્શનમાં આપણે કોપરું એડ કરેલું છે અને ઘી એડ કરેલું છે એ જ પ્રપોર્શનમાં આપણે પાણી એડ કરી દેવાનું છે. તો છે ને એકદમ ઇઝી એવી આ રેસીપી. આ વિડીયો પૂરો જોયા બાદ જરૂરથી તમે પણ એક વખત ઘરે આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં પણ જરૂરથી જણાવજો કે કેવી બનેલી છે આ રેસીપી. તો હવે ખાંડમાં પાણીને એડ કર્યા બાદ આપણે જે ખાંડ છે તેને એમાં મેલ્ટ કરી દેવાની છે અને તેની ચાસણી પ્રિપેર કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો આપણી જે ચાસણી છે એકદમ સારી રીતે પ્રિપેર થઈ ગઈ છે. તો અહીંયા આપણે બહુ વધારે પડતી આકરી ચાસણી પ્રિપેર નથી કરવાની, જસ્ટ આ રીતે આપણે એક તારની ચાસણી છે પ્રિપેર કરવાની છે. આ રીતે તમે ચેક પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે પરફેક્ટ રીતે આપણી ચાસણી છે બની ગઈ છે. તો અગાઉથી આપણે પ્રિપેર કરેલા લાડુના મિક્સચર છે તેને આપણે આ ચાસણીમાં એડ કરી દેવાનું છે અને સારી રીતે તેને ભેળવી લેવાનું છે. અહીંયા તમને આ મિક્સર શરૂઆતમાં થોડું વધારે પડતું લિક્વિડિશ લાગતું હશે, પણ જેમ જેમ આ મિશ્રણ થોડું ઠંડુ પડતું જશે એમ થોડું થોડું ઘટતું જશે અને કહેવાય ને કે આપણે જે લાડુ વાળવાના છે એ ટાઈપનું તેની કન્સિસ્ટન્સી સેટ થઈ જશે. તો અહીંયા 2-3 મિનિટ માટે આપણા જે લાડુ માટેનું મિશ્રણ છે તેને થોડું ઠંડુ કરવા માટે રાખી દેવાનું છે. તો તમે જોઈ શકો છો લાડુ માટેનું આપણું જે આ મિક્સર છે એકદમ અત્યારે ઠંડુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ રીતે એના લાડુ છે એ પણ શેપ હોલ્ડ કરતા થઈ ગયા છે. તો હવે આપણે આમાંથી લાડુ વાળી લઈએ. તો અહીંયા લાડુને વાળવા માટે મેં અહીંયા આ રીતના મોલ્ડનો યુઝ કર્યો છે. તમે મોલ્ડ અવેલેબલ ના હોય તો રેગ્યુલર હાથેથી આના ગોળ લાડવા છે તે પણ વાળી શકો છો. તમે જોઈ શકો છો મોલ્ડની મદદથી એકદમ પરફેક્ટ એવો આપણો લાડુ છે બનીને રેડી થઈ ગયો છે. આવી જ રીતે આપણે બાકીના લાડુ છે તેને પણ વાળી લેવાના છે. તો ફ્રેન્ડ્સ આ હતી આપણી આજની રેસીપી. તમને કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. તો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ.